ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત નથી થઈ, પરંતુ તે પહેલા મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને આજે આપણે વાત કરવાના છીએ રાજકોટ મહાનગરપાલિકા વિશે. નમસ્કાર, હું નીલમ ખારેચા અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને મહાનગરના મહાસંગ્રામમાં આજે અમે આપને લઈ જઈ રહ્યા છીએ રંગીલા રાજકોટમાં. રંગીલું રાજકોટ અહીં મહાનગરપાલિકાની સ્થાપના વર્ષ 1973માં કરવામાં આવી હતી, પરંતુ મહત્વની વાત એ છે કે 1973થી લઈને અત્યાર સુધી એટલે કે 2020 સુધીમાં અહીં માત્ર વર્ષ 2000થી 2005 એટલે કે 5 વર્ષ જ કોંગ્રેસનું શાસન રહ્યું હતું. રાજકોટ શહેર મધ્ય, પૂર્વ અને પશ્ચિમ એમ 3 ઝોનમાં વહેંચાયેલું છે. શહેરમાં 18 વોર્ડનો સમાવેશ થાય છે અને કુલ 72 સીટ છે. વર્ષ 2015માં થયેલી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપને 38 બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસે ત્યારે 34 બેઠક પર કબજો કર્યો હતો. માત્ર એક વોર્ડમાં જ કોંગ્રેસની હાર થતાં અહીં મહાનગરપાલિકાનો કબજો ભાજપના હાથમાં આવી ગયો. રાજકોટની સમસ્યાની વાત કરવામાં આવે તો આમ ભલે સ્વચ્છતામાં રાજકોટ મહાનગરપાલિકાને અઢળક એવોર્ડ મળ્યા હોય, પરંતુ એવોર્ડ માત્ર ઓફિસમાં શોભાના ગાંઠિયા પૂરતા છે તેવું રાજકોટની ગંદકીને જોઈને ચોક્કસ કહી શકાય. સાથે જ વર્ષોની ટ્રાફિક સમસ્યા, ગંદા પાણીની સમસ્યા સાથે રાજકોટમાં એક પણ રોડ એવો નથી જે પૂરેપૂરો બની ગયો હોય. ક્યાંક ને ક્યાંક રોડ પર થીગડા અને ખાડા જોવા મળે છે. જો કે મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે એ તો ચોક્કસ કહી શકાય, કારણ કે વોર્ડ પ્રમાણે નવા રોડનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે. એટલે કે ફિલ્મની જેમ ચૂંટણીના થોડા દિવસ પહેલા જ લોકોને એવી સુવિધાઓ આપવી કે લોકોને યાદ રહી જાય. આમ તો રાજકોટથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. સાથે જ હાલના ગુજરાતના મુખ્યમંત્રી પોતે પણ રાજકોટના છે. છતાં પણ રાજકોટની જનતાને તેના હકની સુવિધાઓ આ નેતાઓ આપી નથી શક્યા. 1973થી લઈને વર્ષ 2020 સુધીમાં કોંગ્રેસ 5 વર્ષ જ રહી છે, પરંતુ ભાજપ લોકોને સામાન્ય સુવિધાઓ આપવામાં પણ સફળ સાબિત નથી થઈ. ત્યારે આવનારી ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ થવાનો છે. આ ઉપરાંત આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ તૈયારીઓ કરી રહી છે. રાજકોટમાં આમ આદમી પાર્ટીની પકડ નથી, પરંતુ દિલ્હી મોડેલના અહીં વખાણ થઈ રહ્યા છે એ ચોક્કસ કહી શકાય. ત્યારે ભાજપ આ ચૂંટણીમાં પોતે કરેલા વિકાસ કાર્યોના મુદ્દાને લઈને ચૂંટણી લડવાની છે. તો સામે ભાજપે કરેલા ભ્રષ્ટાચાર, ભાજપે જાહેર કરેલા પ્રોજેક્ટ પૈકી 65% પ્રોજેક્ટ હજુ સુધી શરૂ નથી થયા તે મુદ્દા સાથે કોંગ્રેસ મેદાનમાં ઉતરશે, ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલશે કે કોંગ્રેસનો પંજો પડશે તે જોવું દિલચસ્પ બનશે. આ રિપોર્ટ માટે માહિતી તૈયાર કરી હતી અમારા સંવાદદાતા નિલેશ શિશાંગિયાએ. જો આપને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આ ઉપરાંત તમે અમારી સાથે યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરના માધ્યમથી પણ જોડાઈ શકો છો. નમસ્કાર.